રાત્રિએ 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનાલિસિસથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. નંબર 14 ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જલમબેન ચોક્સીના પુત્ર કૃણાલ ચોક્સી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી. ત્યારબાદ તેની ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતાં તેઓએ તેમના દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાંથી લીધું હતું અને હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. 31ની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ના, એ ખોટી રીતે જ એને માર્યો છે. 4 જણા ઉચકી અને રીતસરનો એને મારા ઘર સુધી છોકરો નીચે ઉતરવાની કોશિશ કરતો હતો પણ ઉચકવા જ નહીં દીધો. છોકરાને 4 જણાએ ઉચકીને અંદર ગાડીમાં રીતસર ફેંકી જ દીધો. પેલો ચંપલ પણ નહીં, મોબાઈલ પણ નહીં. એને કીધું કે મને ચંપલ મોબાઈલ તો લેવા દો ને, હું કાઉન્ટર સીલનો છોકરો છું એમ કે જલમબેન ચોક્સીનો. તો કે કાઉન્ટર સીલનો છોકરો હોય તો શું થઈ ગયું એમ કે એવું કહી મારા સામે જ એને મારતા હતા. મેં ખેંચો હતો એને, પણ એ હોતે ઉતરવા ગયો પણ કોઈ ચાન્સ જ ન આપ્યો છોકરાને. અને એટલી સ્પીડમાં એ લોકોએ ગાડી ભગાડીને 10 મિનિટમાં તો ઠેઠ હનુમાન મંદિર સુધી પહોંચી ગયા. હા, મેં જોયું છે, બધાએ જોયું છે, અમે બધા જ હતા અને આવી જ બધા હાજર જ હતા. અને છોકરાને માર્યું છે એટલે સખત માર્યું છે. મારું ના જોઈએ. આ બેન પણ સામે બારીમાં ઉભેલા જ હતા. અહીંયા પોડમાં જ અમે બધા બેઠા હતા. ફ્રેન્ડના મમ્મીના ફ્રેન્ડના બર્થડે હતા, કેક કાપતા હતા, નાસ્તો કર્યો, ઘરે જઈને બેઠા જમ્યા. જમીને પછી ખાલી કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે બહાર આવ્યો હતો. 5-1 મિનિટ થઈ, ગાડી આવી, મને પૂછ્યું કે શું થયું શું નહીં. ઘરે જતો હમણાં 2 મિનિટમાં. મેં કીધું હું જઉં છું સાહેબ, ખાલી કૂતરાને બિસ્કિટ ખવડાવ દઉં. કે તને પહેલાં કીધું ને ઘરે જતા અહીંથી ઊભો ના રહીશ કે ઘરે જતો રહે. હું સાહેબ શાંતિથી વાત કરો, મારું ઘર અહીંયા સામે જ છે, એટલે બિસ્કિટ ખવડાવ્યું હું આ લોકોને, પાથરીને એ લોકોનું ઘરે જ જઉં છું. ડાયરેક્ટ દાદાગીરી કરવા માંડ્યા અને ડાયરેક્ટ બેસાડી દીધો જીપમાં. અને મારા મધર આવ્યા, એનો બી આમ હદ પકડી લીધો, એને ધક્કા માર્યા. અને મને પછી બીજી ગાડી આવી, બીજી ગાડીમાં ડાયરેક્ટ 3 જણે પકડીને અંદર જ નાખી દીધો, ઉછાળી એટલે આમ ફેંક્યો જ અંદર. શાંતિથી બેસાડ્યો બી નથી, કશું જ નહીં. અને અહીંયા મંદિર છે ત્યાંથી લઈને કે પોલીસ સ્ટેશન સુધી સતત મને માર્યો છે. એટલીસ્ટ 30-40 લાફા માર્યા છે. હું બોલતો હતો કે મને ખાલી ચંપલ પહેરી લેવા દો કે એક મોબાઈલ લઈ લેવા દો, એટલું કશું લેવા બી નહીં. હું બોલતો હતો, આખું મોઢું પકડી નાખ્યું અને શ્વાસ ના લેવાય તો મોઢું પકડીને ગુબ્બે ગુબ્બા માર્યા છે. અને જેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા એવું ડ્રાઈવર બી ઉતર્યો. ડ્રાઈવર ઉતરીને એવું બોલતો કે તારા ત્યાં મમ્મી બોલતા હતા કે હું કાઉન્સિલર છું. અમે તો કાઉન્સિલરનો છોકરો ને, લે બીજા 2 ફટકા ખા. આવી રીતે ત્યાં માર્યો બી છે. ત્યાં સીસીટીવી હશે તો પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં હશે બી ખરી ફૂટેજ, તે બી જોઈ લેજો. આખા રસ્તા પર બી કશે બી સીસીટીવી હશે. સાંજે 7-8 વાગે મને સાઇનસનો પ્રોબ્લેમ છે તો બ્રાન્ડી આવે. આપણે નાના હતા ત્યારથી શરીર પર ગરમ પાણીમાં હળદર નાખી રીતે જે પીએ છે એ રીતે પીધું હતું. તો સ્મેલ આવી એ લોકોને, અને એ લોકો પોતે બી પીધેલા હતા. એવું કંઈ નથી કે એ લોકો પીને આવીને ડાયરેક્ટ આવી રીતે મારે કે એવું કશું કરે. એમનો અધિકાર છે જ નહીં મારવાનો. શાંતિથી બોલતા પૂછતા કહેતા, બે જતા તો બે બી જ હતો. આપણે કોઈ એવો વાંધો નહીં, આપણો કોઈ ગુનો એવો હતો નહીં. આપણી માંગ શું? મારી માંગ એ છે કે એ લોકોએ જે બી કર્યું છે એ ખોટું છે અને એનું મને જોઈએ જસ્ટિસ બસ. અત્યારે તમે જુઓ ને તો પોલીસનું વહન કેવું હોવું જોઈએ, વલણ કે પ્રજાની સાથે રહેવું જોઈએ પોલીસે. એની જગ્યાએ પોલીસ અમને લોકોને પોતાને શરમ આવે છે કે જે પોલીસના લોકોને, જે પોલીસ સ્ટેશનમાં અમે લોકો માટે કાયમ જતા હોઈએ, એવા પોલીસ સ્ટેશનમાં એ લોકોનું વર્તન એકદમ ખરાબ હતું. પોલીસ સ્ટેશનમાં પણ હતું અને અહીંયાથી જ હતું. અહીંયા એ લોકોએ મારા દીકરાને ઉચકીને પોટલું ફેંકે ને એવી રીતે ગાડીમાં બેસાડ્યો. એ જાતે ગાડીમાં બેસવા જતો હતો. એણે કીધું ચંપલ પહેરી લઉં, મારું સ્પ્રે લઈ લઉં, હું જાઉં છું. છતાં બી એ સીધું પોટલું ફેંકે ને એમ 3 જણે ઉચકીને ફેંકી દીધો. એ હું બહાર નીકળી એ પહેલાં તો એને ત્યાં માર્યો, આખી પોળે જોયો છે, માર્યો. અને મારતા મારતા એને અને મારો હદ પકડ્યો. કોઈ લેડીઝને હદ પકડવાનો નથી. મેં એમને કીધું બી ખરું કે મારો તમે મારી છેડતી કરો છો એવું કહીશ. છતાં બી એ લોકોને કોઈ ફરક ના પડ્યો. એ લોકોએ જળ જેવું વર્તન કર્યું. પીવાનું પોલીસ સ્ટેશનમાં મારા દીકરાને પાણી પણ ના પીવું, એનાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ કહે કે મને પાણી તો કમ સે કમ આપો, એને પીવાનું પાણી પણ એ લોકોએ નથી આપ્યું. અને એટલું ખરાબ વર્તન એ લોકોએ કર્યું છે અને મારો હદ તો એટલો ફિટ. પછી શું કીધું, અત્યારે કદાચ એવી જાણવા મળ્યું કે એવું કહે છે કે મારા જેકેટ ફાડી નાખ્યું. આમ રીતે મારો હદ પકડ્યો છે એ વ્યક્તિએ. અને એ હદ એટલો ફિટ હતો, અત્યારે તમે જોઈ શકો મારો
નખ પણ વળી ગયો છે ને, અહીંયા તો સવાર લોહી પણ રાતે નીકળતું હતું. આખા મારો હાથ એને વાળી નાખેલો, મારા દીકરાનો હાથ ફીટમ ફીટ પકડી રાખેલો. એ બૂમો પાડે કે હાથ છોડો, અમારા હાથ છોડો. એ કોઈએ ન બતાવ્યું એ લોકોએ. કાયદેસરની શું આગળની કાર્યવાહી રહેશે? અમે લોકો સચ્ચાઈની માર્ગે છું. અત્યારે અમે લોકો ગમે, અમે લોકો બી અમારા પોલીસ કમિશનરને મળીને અમારા બોર્ડની બધી બહેનો આ રીતે વ્યવહાર ન થાય પોલીસોથી એના માટે અમે લોકો પોલીસ કમિશનરને પણ રજૂઆત કરીશું. અમે પાર્ટીમાં પણ રજૂઆત કરીશું ને, અમે પાર્ટીના છીએ, પાર્ટીના કાર્યકર છીએ, પાર્ટી હંમેશા અમારી સાથે ઊભી રહેલી છે, તો પાર્ટીને તો રજૂઆત કરીશું ને.